જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં આપણે આપણા પૃષ્ટિ માર્ગમાં કાની એટલે શું તેના વિશે થોડો સત્સંગ કરીશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપણા સુધી પહોંચી શકે. કાનીનો સામાન્ય અર્થ વિનંતી કે આડી. અહીં આડી એટલે કે પ્રતિનિધિત્વ, જેના વતી કે તરફથી વિનંતી થઈ હોય કે કરવામાં આવેલ તેમ સમજીને પ્રભુ અંગીકાર કરે છે તેમ સમજવું. આપણને બ્રહ્મ સંબંધ ગમે તે ગુરુએ આપ્યું હોય, પણ એ બધા જ ગુરુદ્વાર છે. આપણા સૌના મૂળ ગુરુ શ્રી મહાપ્રભુજી છે. શ્રી મહાપ્રભુજીને શ્રી ઠાકોરજીએ વચન આપ્યું છે કે તમે જે જીવને પ્રભુને સમર્પિત કરશો તેને હું છોડવાનો નથી. શ્રી મહાપ્રભુજીની કાનીથી શ્રી ઠાકોરજી આપણો અંગીકાર કરે છે. શ્રી મહાપ્રભુજી એકવાર જેનો હાથ પકડે છે તેનો પછી કદી હાથ છોડતા નથી. પૃષ્ટિ સેવા પ્રકારમાં શ્રી ઠાકોરજીને ભોગ ધરતી વખતે શ્રી વલ્લભની કાની અપાય છે, કારણ કે શ્રી ઠાકોરજીને જે સામગ્રી ધરવામાં આવે છે તેમાં શ્રી વલ્લભનો સંબંધ શ્રી વલ્લભની કાની થકી જ થાય છે, અને એ શ્રી વલ્લભના સંબંધ વડે જ એ સામગ્રીનો અંગીકાર થાય છે. ખરેખર પૃષ્ટિ માર્ગમાં શ્રી વલ્લભના સંબંધ વગર પૃષ્ટિ માર્ગનું કોઈ પણ ફળ મળતું જ નથી, કારણ કે પૃષ્ટિ પુરુષોત્તમ પણ શ્રી વલ્લભને જ વશ છે. મર્યાદા માર્ગમાં પ્રભુને ધરાવેલ સામગ્રી સાક્ષાત નહીં પણ દ્રષ્ટિથી જ આરોગે છે, જ્યારે પૃષ્ટિ પુરુષોત્તમ તો શ્રી વલ્લભના સંબંધવાળી દરેક સામગ્રી પ્રસન્નતાથી અંગીકાર કરે છે, કારણ કે પૃષ્ટિ માર્ગ એટલે પ્રેમ માર્ગ, શુષ્ક કે કોરો જ્ઞાન માર્ગ નથી. શ્રી હરિરાયજી મહાપ્રભુજી પણ કીર્તનમાં કહે છે કે રતિ પથ પ્રકટ કરણ કો પ્રકટે કરુણાનિધિ શ્રી વલ્લભ ભૂતલ, એટલે કે શ્રી વલ્લભના સંબંધવાળી બધી જ વસ્તુ શ્રી ઠાકોરજીને પ્રિય છે. તેવી જ રીતે શ્રી ઠાકોરજીનો અનન્ય આશ્રય રાખનારા વૈષ્ણવો પણ શ્રી ઠાકોરજીને અતિ પ્રિય હોવાથી શ્રી ગુંસાઈજીએ શ્રી સર્વોત્તમમાં અંગીકૃત્યેવ ગોપીશ વલ્લભીકૃત માનવઃ આવું નામ કહે છે. શ્રી વલ્લભ તાપ ભાવાત્મક સ્વરૂપ છે, અને એ સ્વરૂપને આશ્રયે જે રહે છે તેનામાં આ ભાવાત્મક સ્વરૂપ બિરાજી રહ્યું હોય છે. આ તાપાત્મક સ્વરૂપ અતૃપ્તતા જ છે, કારણ કે નિત્ય લીલાસ્થ કોટી કંદર્ભથી અધિક લાવણ્ય સૌંદર્ય અને રસાત્મક અનંત સામગ્રી યુક્ત સ્વરૂપના સાક્ષાત અનુભવમાં ભૌતિક આધ્યાત્મિક આધિદૈવિક જેટલા પ્રતિબંધો છે તેનો નાશ કરવા શ્રી સર્વોત્તમજી સમર્થ છે. કાની ભોગ ધરતી વખતે બોલવામાં આવે છે, જેમ કે શ્રી આચાર્ય મહાપ્રભુજી, શ્રી ગુંસાઈજી, શ્રી ગુરુદેવ, અષ્ટસખા, 84, 252 વૈષ્ણવની કાનીથી ભોગ આરોગજો. આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.